નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો ચોમાસા ઋતુની અંદર આપણે ભાગે આપણે સૌના ખ્યાલ તો છે જ કે ચોમાસાની અંદર આપણું ભાગે પેટ સંબંધી તકલીફ થઈ રહી છે અને ઘણી વખત આપણે થોડી ઘણી અંશે આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂક્યો હશે બરાબર છે તો આજના વિડીયોની અંદર આપણે પેટ સંબંધિત સમસ્યા થાય ઝાડા થાય ચોમાસાની અંદર તો એને કઈ રીતના આપણે અટકાવી શકીએ એને કઈ રીતના રોકી શકીએ એના વિશે માહિતી મેળવશું એટલે તમારે બજારની અંદર કોઈ ઝાડા થાય તો એના માટે કોઈ ગોળીઓ લેવા પણ જરૂર ના પડી શકે જો તમે તાત્કાલિક આ ઈલાજ અપનાવી લેશો તો તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત આમનું થયું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આયુર્વેદ સાથે જોડાવો આયુર્વેદના નિયમો સમજો આયુર્વેદિક ઔષધિ વિશે પણ તમને માહિતીઓ મળતી રહેશે તો ખાસ કરીને હવે સમજી લઈએ કે આપણે ઝાડા કઈ રીતના થઈ શકે છે તો આપણને સૌને ખ્યાલ છે કે ચોમાસું શરૂઆત થાય એટલે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધી જતું હોય છે અનેક જાતના જીવજંતુ બનતા હોય છે અનેક જાતના વાયરલ બેક્ટેરિયા બની જતા હોય છે બરાબર છે એટલે એ બેક્ટેરિયા જે હવાની અંદર ફરતા હોય છે અને આપણે ભોજનની અંદર એ આવી જાય અને આપણે ભોજન લઈએ તો એના કારણે આપણે પેટની અંદર જાય અને આપણે પેટ આપણું બગડતું હોય છે મિત્રો તો પેટ બગડે એટલે આપણે મોટાભાગે ચોમાસાની અંદર ઝાડા થતા હોય છે તો ઝાડા થાય એટલે મોટેભાઈ ખાસ કરીને મિત્રો તમે લાપરવાહી ના કરજો ઘણી વખત આપણે એવા કિસ્સાઓ પણ સાંભળીએ છીએ કે વધારે પ્રમાણમાં ઝાડા થાય એની સાથે ઉલટીઓ પણ થવા લાગે અને ઘણા એવા કેસ પણ આપણે કિસ્સાઓ પણ આપણે સાંભળીએ છીએ તો આજના વિડીયોની અંદર આપણે આવી સમસ્યા થાય વારંવાર તમારે ટોયલેટ જોવાનું થતું હોય તો કઈ રીતના તમે ઘરે બેઠા જ થી ત્રણ કલાકની અંદર તમે રાહત મેળવી શકશો તો વધારે પ્રમાણમાં ઝાડા થાય એટલે આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટી જતું હોય છે પાણીનું પ્રમાણ ઘટી જતું હોય એટલે આપણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકીએ અને શરીર એકદમ કમજોર થઈ જતું શરીરની અંદર કોઈપણ પ્રકારની આપણને તાકાત હોય એવું લાગતું નથી વધારે પ્રમાણમાં ઝાડા થાય તો બરાબર છે તો એ આપણે કઈ રીતના અટકાવી શકીએ તો એની અંદર તમારે બેસ્ટ આયુર્વેદિક ઔષધિ છે એ છે મિત્રો આદુનો રસ આદુનો રસ તમે બેથી ત્રણ ટીપ વધારે નથી લેવાનો બેથી ત્રણ ટીપા તમે લઈ લો અને નાભેની અંદર આપણે નાખવાનું બરાબર બેથી ત્રણ ટીપા તમે નાભીની અંદર આદુનો રસ નાખી દો એટલે તમને એકથી બે જ કલાકની અંદર તમને પેટની અંદર આંતરડાઉ ખેંચાય છે એવો અનુભવ કદાચ થતો હોય તો એની અંદર પણ તમને રાહત મળશે અને ઝાડા પણ ધીરે ધીરે કરીને રોકાવાના ચાલુ થઈ જશે અને બીજા નંબર છે મિત્રો તમે પાણી પીવાનું વધારે રાખો જો વધારે પ્રમાણમાં ઝાડાનું સમસ્યા થઈ રહી હોય તો ખાસ કરીને તમે પાણી પીવાનું રાખજો એટલે જે પાણીનું પ્રમાણ આપણા શરીરની અંદર ઘટે છે એ એનું બેલેન્સ આપણે જાળવી રાખીએ બરાબર છે એટલું ખાસ ધ્યાન રાખજો અને ત્રીજા નંબર છે તમે છાશ પીવાનું રાખો બરાબર છે છાશ પીવાનું રાખો એટલે આપણે આથરડાની અંદર જે બેક્ટેરિયા હોય ને એ આપણે ઝાડા દ્વારા બહાર થઈ જાય છે એટલે છાશ પીવાનું તમે રાખો અને ચોથા નંબરે છે મિત્રો તમે લીંબુનો રસ લઈ લો તમારી ઈચ્છા અનુસાર તમે એક ચમચી અથવા બે ચમચી તમે લીંબુનો રસ લઈ લો અને તુલસીના પાનનો રસ એ પણ એકથી બે ચમચી તમે લઈ લો એની અંદર થોડું મધ નાખી અને તમે મિક્સ કરી અને તમે એનું સેવન કરો એટલે તમને ઝાડા જ થાય છે બરાબર છે એની અંદર ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે એક જ દિવસની અંદર તમને એટલું સારું રિઝલ્ટ મળશે કે તમારું પેટની અંદર પેટ જે ખેંચાય છે આ જે ખેંચાતા હોય એવું કદાચ અનુભવ થતો હોય તો એની અંદર પણ તમને રાહત મળશે પેટ પણ એકદમ નરમ થઈ જશે બરાબર ભૂખ પણ લાગવા લાગશે એટલે તમે લીંબુના પાનનો સોરી લીંબુનો રસ તુલસીના પાનનો રસ અને મધ મિક્સ કરી કરીને તમે એનું સેવન કરી નાખો બરાબર છે અને ખાસ કરીને છાશ પીવાનું રાખજો અને સૌથી બેસ્ટ ફળ છે મિત્રો એ છે મિત્રો બીલી અત્યારના સમયની અંદર આપણે કાચા બીલી આપણને મળે છે કદાચ તમારા બજારની અંદર મળતા હોય તો નાના નાના કાચા બીલી તમે લઈ આવો બરાબર છે એ ખાવાના તમારે એની અંદર મીઠું મીઠું કશું નાખવાનું નથી બસ એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો અને તમે તમને ઝાડાની સમસ્યા થતી હોય તો તમે કાચા બીલી તમે ચાવીને ખાઈ જાઓ અથવા તો ઝાડાની સમસ્યા ના હોય છતાં પણ કદાચ બજારની અંદર તમને મળે તો ચોમાસાની અંદર અવશ્ય પણ તમે કાચા બીલીનું સેવન કરો એટલે તમને પેટ સંબંધી કોઈ કદાચ ગરબડ થતી હોય એ તમને ખૂબ સારું રક્ષણ આપ તમને આપી શકશે બરોબર છે એટલે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ઝાડા તો થાય તો એની અંદર તમે બિલી ખાવાનું ચાલુ રાખો એટલે તમને બેસ્ટ રિઝલ્ટ તમને મળી શકશે મિત્રો હવે ઝાડા થાય તો આપણે કયા ફળ ખાવા જોઈએ મિત્રો માની લો કે તમને બીલી ના મળે તો કયા ફળ આપણે બજારની અંદર ખાવા જોઈએ એની અંદર છે મિત્રો શક્કરિયા શક્કરિયા શેકીને ખાઓ અથવા તો તમે બાફીને પણ ખાઈ શકો તો પણ તમને ઝાડા જે સમસ્યા થાય છે એની અંદર ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બીજા નંબર છે મિત્રો અંજીર બરાબર છે તાજા અંજીર મળતા હોય તો તે પણ ખાઈ શકો અને ડ્રાય અંજીર મળે તો એ પણ તમે ખાઈ શકો અને ત્રીજા નંબર છે મિત્રો સફરજન સફરજન પણ તમે ખાઈ શકો ત્રણેયમાંથી કોઈ પણ એકાદ ફળ મળે તો એનું અવશ્ય પણ સેવન કરજો જો ઝાડાની સમસ્યા તમને થઈ રહી હોય એક દિવસ બે સુધી કદાચ ઝાડા ના રોકાતા હોય તો તમે આ ત્રણેયમાંથી કોઈ પણ એક ફળ તમે ખાઈ શકો અને ખાસ કરીને પાણી પીવાનું રાખજો છાંસ પીવાનું રાખજો અને ભારે ખોરાક તમે બિલકુલ પણ ના લેતા તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી કે ચોમાસાની અંદર આપણે ભાગે આપણે પેટ સંબંધીઓ તકલીફ લોકોને થઈ રહી છે ભાગે આપણને એકથી બે દિવસ આપણને એવો અનુભવ થતો હોય તો એ ઝાડા રોકવા આપણે કઈ રીતના આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરી શકીએ બરાબર છે તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી તમને કે એકથી બે દિવસ સુધી કન્ટિન્યુ ઝાડા થતા હોય તો તમે આદુનો રસ નાભીની અંદર નાખી દો બરાબર લીંબુનો રસ તુલસીનો પાનનો રસ અને મધ અને બીલી ચાવીને તમે ખાઈ જાઓ એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે મિત્રો અને ખાસ તમે ધ્યાન રાખજો ભોજનની અંદર બહારનું બિલકુલ પણ એ તમે ભોજન લેવાનું બંધ કરી દેજો ઘણી વખત આપણે જોઈએ છીએ કે જીવનનો રોટલો હોય બાજરીનો રોટલો હોય ઘઉંની રોટલી હોય સાંજે બનાવીએ અને કદાચ સવારે એને જો તો એની ઉપર સફેદ સફેદ આપણે ફંગસ આપણે જોવા મળી શકે છે એટલે ચોમાસાની અંદર એટલું પ્રમાણમાં ફંગસ આપણે જોવા મળી શકે એના લીધે આપણે શરીરની અંદર બેક્ટેરિયા જાય વાયરસ બરાબર ગંદુ વાતાવરણ ગંદા પાણીની અંદર આપણે કદાચ કામ કરવાનું થાય એના લીધે પણ આ સમસ્યા થાય છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો પેટ બગડે એટલે ભાગે આપણે શરીર એકદમ કમજોર થઈ જતું હોય છે અને ઘણા એવા જાડાઓ થાય તો ઘણા એવી તકલીકા બંને થઈ શકે તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને જરૂરથી ટ્રાય કરજો મિત્રો એની અંદર તમને કોઈ પણ પ્રકારની આડઅસર પણ થશે નહીં અને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે એટલે જાડા થાય તો એની અંદર તમને આ ઉપચાર તમે અપનાવજો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આ ચેનલ પર પહેલી વખત આમનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આયુર્વેદ સાથે જોડાવો આયુર્વેદ ઔષધિઓ વિશે માહિતી રાખો આવના સમયની અંદર કદાચ આવી સમસ્યા નાની મોટી સમસ્યાઓ થાય તો એની અંદર આપણે આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરી અને આપણે શરીરને એ જે સમસ્યા થાય છે એમાંથી આપણે છૂટકારો મેળવી શકીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શકોને લાંબુ અને સુરક્ષિત આ વિશે મળી રહે શરીર સુરક્ષિત રાખો એ આપણી પોતાની ફરજ છે બરાબર છે તો મળીએ કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને ચોમાસાની અંદર ખાસ કરીને મિત્રો તમારા પેટનું ખાસ ધ્યાન રાખજો બરાબર છે તો મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે